પલસાણા તાલુકાના જલધાન રેલવે યાર્ડમાં બેફામ દોડી રહેલી ઓવરલોડ ટ્રકો પૈકી એક ટ્રક કમાન તૂટી જતા મોટી જાનહાની ટળી। સ્થાનિક તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય આવી મુખ્ય કામગીરીઓ પણ ધ્યાનમાં રાખવાની લોકમાંગ ઉઠી છે। જલધાન રેલવે યાર્ડમાં સિમેન્ટનું રોમ ટેરિયલનું વેગન ખાલી કરવામાં આવી રહ્યું હતું। આ સ્થળેથી ટ્રક ભરી તેના સ્થળે મોકલવામાં આવી હતી। તે વેળાએ એક ટ્રક ઓવરલોડ ભરતા તેની કમાન તૂટી પડતા ટ્રક ઓવરલોડ ભરી હતી, જેના કારણે ટ્રકની બોગી જમીન દોસ્ત થઈ ગઈ હતી। જો કે સદનસીબે ઘટનામાં કોઈને ઈજા કે કોઈ પણ જાનહાનિ થઈ નહીં, પણ આવી ઓવરલોડ ટ્રક જાહેર રસ્તા ઉપર બેફામ દોડતી વેળાએ આ ઘટના બને તો કેટલાય માનવીઓનો ભોગ લેવાતે। આવા બેફામ ચાલતા ડમ્પરોએ અનેકના ભોગ થોડા સમય પહેલા બનેલી ઘટનામાં કીમ ખાતે બની હતી અને ત્યારે ડમ્પરો પકડવાની ઝુંબેશ થોડા દિવસ ચાલી, પછી કઈ જ નહીં। પરંતુ જો તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને રોજ ગુનો નોંધતો હોય તો માર્ગ અકસ્માત સર્જી શકે તેવી આવી મોટી સમસ્યા શું તંત્ર અજાણ હશે? તો સ્થાનિક તંત્રનો કદાચ નગત નારાયણનું દર્શન ન કરી ચૂપ હશે, પરંતુ આ બાબતે ઉપરી અધિકારીઓ દ્વારા જ કોઈ કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવાય તેવી લોકમાંગ ઊભી થઈ છે।